લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નેનો ડીએપી ખોવાઈ છે, ખાતર ભેગું ક્યાં ખોવાતું જ નથી. આમાં કાંઈ કામ આવતું નથી. પાણી જેવા ડબલા નાખી ખેડૂતને કરવા મારો કઈ ખોવાતું નથી. ખોટા ડબલા દઈ દઈને હવે રૂપિયા લૂંટવાનું ધંધા કરો હો કઈ કંપનીમાં કઈ. અમે ગઈકાલે ખેડૂતને મળ્યા, ખેડૂતની સ્ટોરી કરી, અને ત્યારે જ મેં એવું કહ્યું હતું કે ખેડૂતોની એટલી બધી સમસ્યાઓ છે, ખેડૂતો પાસે એટલી બધી સમસ્યાઓ છે કે 365 દિવસ રોજ એક નવો રિપોર્ટ બનાવીએ તો પણ ઓછો પડે. રોજ સમાચાર ખોલીએ એટલે એક નવી સમસ્યા હોય છે. ખેડૂતોએ અમને એવું પણ કહ્યું છે કે બેન, સવારે ઉઠો અને રાત્રે સુવો ત્યાં સુધી અમારે અલગ અલગ તકલીફો થતી હોય છે, અને ખેતી કરવી એ કોઈ સામાન્ય બાબત નથી. ખેતીમાં બહુ જ મુશ્કેલીઓ આવતી હોય છે. વધુ એક મુશ્કેલીની આજે વાત કરવી છે. ઘણા બધા ખેડૂતોએ અમને ફોન કર્યા, વિડીયોઝ મોકલ્યા અને કહ્યું કે અમને લૂંટી રહી છે સરકાર. કેમ લૂંટી રહી છે? તો એક તો ડીએપી ખાતર છે નહીં, અને જો ડીએપી લેવા જઈએ છે તો એની સાથે નેનોની બોટલ એ પકડાઈ જ દે છે. અમારે લેવી હોય ન લેવી હોય, જરૂર હોય ન જરૂર હોય, અમારે પૈસા આપીને પણ અમને લૂંટી જ રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. ઘણા બધા ખેડૂતોની આ સમસ્યા છે કે એક તો ડીએપી ખાતરની અછત છે. જો ડીએપી ખાતર મળે છે તો જે વિક્રેતાઓ છે એ બધા વિક્રેતાઓ એમને કમ્પલસરી નેનો યુરિયાની બોટલ આપે છે અને કહે છે કે આ કમ્પલસરી લેવાની છે. આની પહેલાં પણ આ સમસ્યા હતી. સરકારે એવું કહ્યું કે આ કોઈ ફરજિયાત નથી, પણ છતાં જે લોકો આ વેચી રહ્યા છે એ લોકો ફરજિયાત પણ એવું કહે છે કે સરકારે કહ્યું છે કે તમે જો ડીએપી ખાતર લો છો તો તમારે કમ્પલસરી નેનોની બોટલ લેવાની છે. કમ્પલસરી કેમ લેવાની છે, શું છે કારણ, એ બહુ જ વિસ્તારથી બહુ લાંબી ચર્ચા કરવી પડે. પણ અત્યારે પ્રશ્ન એ છે કે ખેડૂતો આ વિષયથી પરેશાન છે. ઘણા બધા ખેડૂતોએ વિડીયોઝ મોકલ્યા જેમાં એ વિક્રેતા પાસે જાય છે, જે ખરીદવા ડીએપી ખરીદવા જાય છે, લોકોને પૂછે છે કે ભાઈ આ કમ્પલસરી છે નેનોની બોટલ લેવી, અને કેમ કમ્પલસરી છે, અમે કેમ આના પૈસા આપીએ, અમારે જરૂર ના હોય તો પણ અમે કેમ લઈએ. તો એમને શું જવાબ મળ્યા છે, ખેડૂતો કેમ પરેશાન છે, ખેડૂતોએ પોતાની વ્યથા એ વિડીયોમાં મોકલી છે. તો પહેલાં એ વિડીયો પર નજર કરો. ડીએપી ખાતર માં જે ઉપર થી અમને નેનો આપે છે બરોબર, એ નેનો અમે એને આપી ડીએપી ભેગું એ આવે એ બધા, અને સરકાર ફરજિયાત આપે તમને બિલ સાથે આપે છે ને? હા, બિલ સાથે જ આપે. હા, જી, એના વગર તમને આપો ને ખેડૂત ને? બિલ વખત રોજ આપી હશે. હા, બિલ બધા યાર બોલ જોઈ લી નેનો ની છે બરાબર, યુરિયા ડીએપી ની છે, યુરિયા ડીએપી છે, આ વાહે રહ્યો ખાતર નહીં આપો ને કોઈ ખેડૂત આપશો ને? તમે આપી, સારે આપી, પછી અમને તમને નેનો ડીએપી ખોવાય છે, ખાતર ભેગું ક્યાં ખોવાતું જ નથી. આમાં કઈ કામ આવતું નથી. પાણી જેવા ડબલા નાખી ખેડૂતને કરવા મારો કઈ ખોવાતું નથી. ખોટા ડબલા દઈ દઈને હવે રૂપિયા લૂંટવાનું ધંધા કરો હો કઈ કંપનીમાં કઈ. હું અત્યારે ખાતર લેવા માટે સીએર પટેલ જામુડાવાડાને અહીં આવ્યો છું. મેં અત્યારે ડીએપી ખાતર લીધું છે 1846-0. એની ભેગું મને એક નેનો ડીએપી આપ્યું છે, 3 થેલી એક બોટલ આપ્યો છે. જોકે આ શેઠ છે, આ શેઠ એવું કહે છે કે અમને ઉપરથી આપીએ, તો સરકાર એમ કહે છે કે ઉપરથી અમે ડીએપી આપતા નથી. અને અમને ઉપરથી ફરજિયાત આપ્યું છે. અવડા શેઠ એમ કહે કે ફરજિયાત અમને આપ્યું એને ફરજિયાત આપે, તો સરકાર બેધારી તલવાર ન આપે. તો આ જાહેરમાં આવીને એમ કહી દે કે અમે નેનો દેતા નથી, તો આને હું કામ હેરાન કરે છે? દુકાનો વેપારીને ખેડૂતને બેને હેરાન કરે છે, બેધારી તલવાર છે. હું આ કાકાને જ કહું, કાકા તમને ઉપરથી આપીએ કે નથી દેતા? અને ફરજિયાત કે ને ખેડૂતને, એના વગર આપણે આપતું જ નથી ને? તમારે જોઈ તો મગો વાવી દીધા આવશે. જો આ વેપારી એમ કહે છે કે ફરજિયાત નેનો ડીએપી આપીએ, નેનો ડીએપી વગર અમને આપતા નથી ખાતર, તો હું સરકારને કહેવા માગું છું કે તમે બેધારી તલવાર ન આપો. તમે ફરજિયાત આપો છો, મેં લીધું છે, આ મારું બિલ છે, ફરજિયાત આપે છે.
ખેડૂતોની અનેક સમસ્યાઓ પર નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે, સરકારને સવાલ કરતા હોય છે. પાલ આંબલિયાએ પણ સરકારને ઘણા બધા સવાલ કર્યા છે. પાલ આંબલિયાએ કહ્યું કે જો નેનોને તમે પ્રમોટ કરવા માંગો છો, ખેડૂતોએ ખરીદે એવું કરવા માંગો છો, તો તમે 3 DAP સાથે એક નેનો ફ્રીમાં આપો, પણ તમે પૈસા લઈને જબરજસ્તી કરો છો. ખેડૂતો સાથે પૈસા લઈને તમે જબરજસ્તી એમને પકડાવો છો નેનોની બોટલ, એ ખૂબ ખોટું છે. એક તો DAP ખાતર મળતું નથી, જે લોકો મળવા જાય છે અને વધારે પૈસા આપી અને નેનોની બોટલ પણ લેવી પડે છે, એટલે ખેડૂતો ખૂબ પરેશાન છે. પાલ આંબલિયાએ સરકારને જે સવાલ કર્યા છે અને સરકારને જે સૂચના આપી છે તે પણ સાંભળો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી અને ભાજપ તરફથી જે ડિબેટોમાં બેસે છે એ તમામ પ્રવક્તા શ્રીઓ એકવાર નહીં અનેકવાર કહી ચૂક્યા છે કે નેનો યુરિયા, નેનો DAP કે નેનો સલ્ફર આ ફરજિયાત નથી. જો ફરજિયાત ન હોય તો ખેડૂતોને 3 બેગે 1 બોટલ શા માટે નેનોની ફરજિયાત આપવામાં આવે છે? જો ફરજિયાત ન હોય તો છેલ્લા 2 વર્ષથી આ ખાતર વિક્રેતાઓ ખેડૂતોને લૂંટે છે, સરકારે કેમ કોઈ એક્શન લીધા નથી? પણ આ ભાજપનું સફેદ જૂઠાણું આજે ખુલ્લું પડી ગયું છે. આજે હું તમને 2 વિડિયા મોકલું છું ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિભાઈના. એ હરિભાઈએ ખાતર વિક્રેતાઓ પાસે જઈ અને વિડીયો ઉતારી બિલ સાથે રજૂ કર્યું છે અને એમાં ખાતર વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે અમને ઉપરથી આ ફરજિયાત આવે છે અને એમાં નેનોનું એ બિલ પણ બતાવે છે અને એવું કહેવામાં આવે છે અમને કે 3 DAP ખાતરની સાથે 1 નેનોની બોટલ ફરજિયાત આપવી. જો સરકાર નેનોનો પ્રચાર પ્રસાર કરવા માંગતી હોય તો આવકાર્ય છે, પણ એ ફરજિયાત ન હોય, પ્રચાર પ્રસાર ફરજિયાત ન હોય, જબરજસ્તીથી ન હોય, એ 3 DAP ખાતરની સાથે 1 મફતમાં નેનોની બોટલ આપો, અમે ખેડૂતો સહર્ષ સ્વીકારી લેશું. પણ અમારી પાસેથી શા માટે પૈસા વસૂલ કરવામાં આવે છે? એક બાજુ રાજ્ય સરકાર ના પાડે છે કે ફરજિયાત નથી, બીજી બાજુ ખાતરના વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે આ ફરજિયાત છે, ત્યારે રાજ્ય સરકારનું આ છેલ્લા 2 વર્ષથી સફેદ જે જૂઠાણું હતું, હળાહળ જૂઠાણું હતું, એ ખુલ્લું પડ્યું છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે DAP સાથે જે નેનો ફરજિયાત આપો છો, એવી જ રીતે ટેકાના ભાવે અમારી મગફળી ખરીદીએ છો, એની અરે ભૂકો અને ડાઠા પણ તમે લઈ લ્યો ને. જેમ તમે ભૂકો ને ડાઠા અમારા નથી લેતા, એમ તમારા ભૂકો ને ડાઠા સમાન નેનો યુરિયા, નેનો DAP કે સલ્ફર નેનો અમારે શા માટે લેવું? અમારા માટે એ ડાઠા સમાન જ છે. જો તમે ડાઠા ન લેતા હો તો અમને પણ નેનો યુરિયા આપવાની તમે ફરજ પાડી શકો નહીં. રાજ્ય સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે પગલાં લેવામાં આવે અને જે લોકો ખેડૂતોને ફરજિયાત નેનો બટકાવે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં. હવે ખેડૂતોની આટલી બધી સમસ્યાઓ વચ્ચે વધુ એક આ સમસ્યા હતી, DAP ખાતર ન હોવા છતાં પણ ખેડૂતો માંડ માંડ ખેતી કરતા હતા. અત્યારે શિયાળા પાકની શરૂઆત થઈ ગઈ છે, ખેડૂતો પરેશાન છે કે ખાતર નથી અને ઉપરથી નેનોની બોટલ થમાડવામાં આવે, ત્યારે ખેડૂતોને સવાલ થાય છે કે બધી જ બાજુથી અમે ચારે બાજુથી ઘેરાયેલા છે, એક બાજુ સરકાર લૂંટે છે, એક બાજુ કુદરત લૂંટી જાય છે, ક્યારેક લોકો લૂંટી જાય છે, તો ખેડૂત કરે તો કરે શું? ખેડૂતોની આ બધી જ સમસ્યાઓના જવાબ ક્યારે મળશે ખબર નથી. આગળ જતા ખેડૂતો કેવી રીતના ખેતી કરશે એ પણ ખબર નથી, પણ આમાં થોડો સુધાર આવે એ આશા સાથે નમસ્કાર.